વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન દ્વારા ચાંદોદ પોલીસ સ્ટેશન ખાતે ટેમ્પરેચર ગન અર્પણ કરવામાં આવી હતી। લોકડાઉન 3 સુધી ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદમાં નિયમોનું ચુસ્તપણે પાલન થવાથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી। ત્યારે લોકડાઉન 4માં પણ સાવચેતી જરૂરી છે। ચાંદોદે પંથકના ગામડાઓ માટે વ્યાપારી આરોગ્ય સહિતની જરૂરિયાતના કેન્દ્ર સ્થાને રહ્યું છે, જેથી પોલીસ તંત્ર પણ કાયદાના પાલન અર્થે ચુસ્તપણે ફરજ બજાવતું રહ્યું છે। ચાંદોદમાં આવતા રહેલા પંથકવાસીઓનું તકેદારી અને અગમચેતીના રૂપે ટેમ્પરેચર ચેકિંગ થઈ શકે તે માટેના ઉમદા હેતુ સાથે આજે વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન નીલાબેન ઉપાધ્યાય દ્વારા ચાંદોદ પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ ડીકે પંડ્યાને ટેમ્પરેચર ગન અર્પણ કરવામાં આવી હતી। જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન નીલાબેન ઉપાધ્યાય દ્વારા આપવામાં આવેલી યોગદાન બદલ ચાંદોદ પોલીસ સ્ટેશન સ્ટાફ સહિત નગરના અગ્રણીઓએ બિરદાવી તેઓને પુષ્પગુચ્છ અર્પણ કરી સહૃદય આભાર વ્યક્ત કર્યો હતો। સમગ્ર દેશમાં આજે કોરોના રૂપી મહામારી ચાલી રહી છે, ત્યારે મને એવું થયું કે હું મારી કર્મભૂમિમાં તો કર્મ કરું જ છું, તો મારી જન્મભૂમિમાં કેમ નહીં। એટલે મને વિચાર આવ્યો કે જે ગામમાં મારો જન્મ થયો છે, જે ગામમાં હું જન્મી છું, એ ગામની અંદર પણ ચાંદોદ એક એવું ગામ છે કે યાત્રાધામ છે, અહીંયા યાત્રાળુઓની અવર જવર વધારે રહે છે। એટલા માટે મને એવું થયું કે હું પણ એક મારા ગામની અંદર મારા પિતાશ્રીની પાછળ મારા પિતાજીના સ્મરણાર્થે હું એક થર્મલ ગન દાન કરું અને સમગ્ર આવનાર દરેકનું ટેમ્પરેચર અહીંયા મપાય। અને આજે એક સરસ દિવસ છે કે ગંગા દશહરા ચાલી રહી છે અને આજે જેઠ મહિનાની અંદર આજે જેઠસુદ બીજ માતાજીનો રવિવાર છે, તો આજનો દિવસ અમે પસંદ કર્યો। અને હું એવું કહેવા માગું છું મીડિયા રૂપી માધ્યમ રૂપી કે દરેક જણે પોતપોતાની કાળજી રાખવાની છે, દરેકે માસ્ક પહેરવાના છે, સાબુથી વારંવાર હાથ ધોવાના છે, અને આ કોરોના એક એવો રોગ છે એની કોઈ દવા નથી। તમારે તમારી પોતાની કાળજી રાખવાની છે અને તમારે પોતાનું જ પોતાનું ધ્યાન આપવાનું છે, અને આવનાર દરેક વ્યક્તિનું ટેમ્પરેચર માપવામાં આવે અને આપણું ગામ સ્વસ્થ રહે અને આપણું ગામ એકદમ આગળ આવે એવી પ્રભુને પ્રાર્થના। નર્મદે હર।